કેમ છો મિત્રો મજામાં ને તમે એમ કહીશો કે સર નથી મજામાં અને કારણ પણ મને ખબર છે કારણ કે તમે અપેક્ષા રાખો છો ડેઇલી કરંટ અફેરની અને જે એજિયો સફરની ટીમ દ્વારા બંધ કરવામાં આવ્યું છે મિત્રો બંધ નથી કરવામાં આવ્યું થોડું પરિવર્તન કરવામાં આવ્યું છે કેવું પરિવર્તન કે તમને જે કરંટ અફેરનો વિડિયો આપવામાં આવે છે એ વિડિયો નહીં પરંતુ હવે તે સમગ્ર ફાઇલ ટેક્સ્ટ સ્વરૂપે તમને અમારી એપ્લિકેશનમાં મળી જશે એપ્લિકેશનનું નામ છે એજયુ સફર પ્રો તમારે પ્લે સ્ટોરમાં જઈ એજ્યુ સફર પ્રો નામની મોબાઈલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે ત્યાં જઈને ડેઈલી તમને કરંટ અફેરની ટેક્સ્ટ ફાઇલ વાંચવા મળશે ઓકે અને હવે તમને કરંટ અફેરનો વિડીયો સાત દિવસે એક વખત મળશે એટલે કે સમગ્ર અઠવાડિયાનો એક મેગા લેક્ચર અને એવો મેગા લેક્ચર કે જેની અંદર પણ લગભગ તમામ ટોપિક કવર થઈ જતા હશે તો હવે પછી મિત્રો એજ્યુ સફરની ટીમ દ્વારા દર સપ્તાહે એક મેગા લેક્ચર આપવામાં આવશે એ થોડું અપડેટ કરી લેજો અને હા ડેઈલી ટેક્સ્ટ ફાઇલ તમે વાંચવાનું ન ભૂલતા ક્યાં વાંચવાની છે તો એજ્યુ સફર પ્રો નામની મોબાઈલ એપ્લિકેશન છે તે તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે એની અંદર તમને ડેઈલી ટેક્સ્ટ ફાઇલ વાંચવા મળી જશે અને હા એપ્લિકેશન ઉપર મિત્રો એ કરંટ અફેર સંબંધિત ક્વિઝ પણ અપડેટ કરવામાં આવે છે એ ક્વિઝ પણ તમે રમી શકશો ચાલો આજના કરંટ અફેરમાં આપણે પહેલી મે મે મેથી સાતમી મે બે હજાર બાવીસ એટલે કે મે મહિનાના પ્રથમ અઠવાડિયાના કરંટ અફેરને આ વિડીયોમાં કવર કર્યું છે આ મેગા લેક્ચર તમને કેવો લાગે છે જરા નીચે કમેન્ટ બોક્સમાં લખજો ઓકે ચાલો આપણે સૌ પ્રથમ શરૂઆત કરીએ તો રાષ્ટ્રીય સમાચારમાં પહેલી મે ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યોનો સ્થાપના દિવસ છે આપણે સૌ જાણીએ છીએ કે પહેલી મે ઓગણીસો ને સાહીઠના રોજ બે નવા રાજ્યની રચના થઈ મહારાષ્ટ્ર અને ગુજરાત અને મિત્રો મહારાષ્ટ્ર જેને બૃહદ મુંબઈ તરીકે ઓળખવામાં આવતું હતું એમાંથી ગુજરાત અલગ અલગ પડ્યું પડ્યું અને અને ગુજરાત એ માટે કઈ ચળવળ ચળવળ જવાબદાર હતી આંદોલન તેના પ્રણેતા કોણ હતા જેના નીચે કમેન્ટ બોક્સમાં લખજો ઓકે મહારાષ્ટ્ર અને ગુજરાતે પહેલી મે બે ના રોજ રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી કરી હતી અને મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં આ તહેવાર કે ગુજરાત ગૌરવ દિવસ તરીકે પુનર્ગઠન અધિનિયમ ઓગણીસો સાહીઠ દ્વારા બે અલગ અલગ રાજ્યોમાં વિભાજીત કરવામાં આવ્યું હતું કોને દ્વિભાષી મુંબઈ રાજ્યને પહેલી મે ઓગણીસો રોજ બોમ્બે પુનર્ગઠન અધિનિયમ ઓગણીસો દ્વારા બે અલગ અલગ રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું અને જેમાં મરાઠી ભાષી લોકો માટે મહારાષ્ટ્ર રાજ્ય અને ગુજરાતી ભાષી લોકો માટે ગુજરાત રાજ્ય મેળવવામાં આવ્યું હતું એટલે કે રચવામાં આવ્યું હતું અને ગુજરાતને ભારતીય સંઘના પંદરમા રાજ્ય તરીકે સ્થાપિત કરવામાં આવ્યું હતું અને મિત્રો આપણે તો ગુજરાતી છીએ અને ગુજરાતીનો વટ અત્યારે સમગ્ર વિશ્વમાં છે તમે એમ કહીશો કે ગુજરાતી કઈ બાબતમાં આગળ છે તો મિત્રો એક સિરિયલ મેં જોયેલી એ સિરિયલ ની અંદર એક એપિસોડ આવતો હતો એની અંદર કઈક એવો મોલનો અહીંયા ના ફાવે આ ફાવેફલાન ફાફડાન આ બધું લઈને સાથે ફરતા હોય અને પછી જે એક પાંચ સાત વર્ષની દીકરી હતી એને જે ડાયલોગ બોલ્યા છે એને જે ગુજરાતનું વર્ણન કર્યું છે એ જોઈને મારી છાતી પણ ગદગદ ફૂલવા લાગી હતી અને પહેલી જે એક ગુજરાતણ હતી ને એને સમજાવી દીધું કે આ ગુજરાત છે શું ઓકે તમે પણ જોઈ લેજો ગુજરાતીનો વટ એક સરસ મજાની ક્લિપ છે ઓકે યુટ્યુબ ઉપર અવેલેબલ છે તો મહારાષ્ટ્ર રાજ્ય મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ અને મિત્રો એમાં લિંગ ગુણોત્તર જોવા જઈએ તો પ્રશ્ન એ થાય કે આ લિંગ ગુણોત્તર એટલે શું એક હજાર પુરુષો એ સ્ત્રીનું પ્રમાણ એને જાતિ પ્રમાણ કહેવામાં આવે છે તો આ લિંગ ગુણોત્તર એટલે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા તો એક હજાર પુરુષોએ નવસો ઓગણત્રીસ સ્ત્રીઓ મિત્રો આ મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર રાજ્યમાં લિંગ ગુણોત્તર છે જાતિ પ્રમાણ છે એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે નવસો ઓગણત્રીસ જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ આ લિંગ ગુણોત્તર છે નવસો તેંતાલીસ એટલે કે મહારાષ્ટ્ર રાજ્યનો લિંગ ગુણોત્તર રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જોવા જઈએ તો એમાં વિરોધાભાસ જોવા મળે છે અને મહારાષ્ટ્રમાં સાક્ષરતા દર છે બ્યાસી પોઈન્ટ ચોત્રીસ ટકા અને રાષ્ટ્રીય કક્ષાએ જો સાક્ષરતા દર જોવા જઈએ તો ચુમ્મોતેર પોઈન્ટ જીરો ચાર ટકા છે મિત્રો યાદ રાખજો આજે આપણો વર્તમાન લિટરસી રેશિયો છે લિટરસી રેટ ઓકે સાક્ષરતા દર તો એ મહારાષ્ટ્રનો છે બ્યાસી એટલે કે રાષ્ટ્રીય કક્ષાની સરખામણીમાં સાક્ષરતા દર વધારે ધરાવે છે મહારાષ્ટ્ર અને આ ડેટા એનાલિસિસ કરતા પણ આપણે શીખવું જોઈએ ઓકે અરબી સમુદ્ર સમુદ્ર મહારાષ્ટ્રની પશ્ચિમ સરહદનું રક્ષણ કરે છે તમે જોયું હશે નકશામાં કે ભારતના નકશામાં આ બાજુ એક બાજુ અરબ સાગર છે અને અરબ સાગર છે એ મહારાષ્ટ્રની પશ્ચિમ હદ બાજુ આવેલો છે એટલે કે પશ્ચિમી સરહદ તરીકે અરબ સાગર કામ કરે છે અને તે ગુજરાત અને મધ્ય પ્રદેશ ઉત્તર દિશા માં આવેલું છે હવે તમે આ લોકેશન જોવો કે આ મહારાષ્ટ્ર છે તો મહારાષ્ટ્ર ક્યાં આવેલું છે તો આપણો આ ગુજરાત અને આ મધ્યપ્રદેશ એમાં આ નીચે જોવા જઈએ તો એની કઈ દિશા થશે દક્ષિણ દિશા થશે નીચે કઈ દિશા આવે દક્ષિણ માં આવેલો છે હિન્દ મહાસાગર શ્રીલંકા ઓકે તો ગુજરાત અને મધ્ય પ્રદેશ ની ઉત્તર દિશામાં આ મહારાષ્ટ્ર આવેલું છે એમ ના કહી શકાય કઈ દિશામાં આવેલું છે ઉત્તર દિશામાં નહીં પરંતુ દક્ષિણ દિશામાં આવેલું છે અને તે છત્તીસગઢ રાજ્યની પૂર્વ સરહદ સુધી વિસ્તરે છે છે હવે તમે અહીં છત્તીસગઢ છત્તીસગઢ જુઓ આ રીતે એમાં આ મહારાષ્ટ્રની પૂર્વ સરહદ થઈ તો પૂર્વ સરહદ છે એ છત્તીસગઢ ને સ્પર્શે અને તેનો દક્ષિણ ભાગ કર્ણાટક અને તેલંગાણા છે હવે અહીં જુઓ કે આ દક્ષિણ ભાગ એટલે અહીં મિત્રો કયું આ રાજ્ય આ કર્ણાટક અને અહીં આ છે તેલંગાણા અને તેલંગાણાની રચના થઈ છે આંધ્રપ્રદેશમાંથી તો આ રીતે મહારાષ્ટ્રની દક્ષિણે કયા બે રાજ્યો આવશે કર્ણાટક અને તેલંગાણા મહારાષ્ટ્ર રાજ્યને દેશના પાવર હાઉસ તરીકે માન્યતા આપવામાં આવી છે અને તેની રાજધાની મુંબઈને ભારતના નાણાકીય અને વાણિજ્યિક બજારોના કેન્દ્ર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે સીધી વાત એ કે મુંબઈને દેશની આર્થિક રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે અને મહારાષ્ટ્રમાં બે મુખ્ય બંદરો છે એક મુંબઈ બંદર અને બીજું જવાહરલાલ નહેરુ પર્ટ તો આ બંને બંદરોના નામ ખાસ યાદ રાખજો મુંબઈ બંદર અને જવાહરલાલ નહેરુ પર્ટ મુંબઈ હાર્બરમાં આવેલા છે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ બે હજાર ઓગણીસ મુજબ મહારાષ્ટ્રનું વનાવરણ રાજ્યના ભૌગોલિક વિસ્તારના સોળ પોઈન્ટ પચાસ ટકા છે સામાન્ય રીતે કોઈ પણ રાજ્યમાં ત્રેવીસ ટકા જંગલો હોવા જોઈએ પરંતુ મહારાષ્ટ્રમાં આ વન આવરણ જંગલોનું પ્રમાણ કેટલું છે સોળ પોઈન્ટ છે તો સ્વાભાવિક છે કે અહીં ઔદ્યોગિક વસાહતો વધારે ઓકે અને હવે વાત કરીએ આપણા ગુજરાતની તો ગુજરાત વિશે ઘણા બધા કવિઓએ કાવ્ય પંક્તિઓ અથવા તો કાવ્ય લખ્યા છે કાવ્ય પંક્તિ થોડી લખાય ફક્ત આખું કાવ્ય લખાય ધોરણ છ ગુજરાતી વિષય અને દ્વિતીય સત્રમાં આ ઉમાશંકર જોશીની એક કવિતા આવે છે એમાં ગુજરાતની ગૌરવ ગાથાની સરસ મજાની વાત કરી છે ગાય સંભળાવું મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે કોણ છે એના સર્જક ઉમાશંકર જોશી અને એક ઇતિહાસકાર છે જેનું નામ છે રશેષ જમીનદાર રશેષ જમીનદારના જણાવ્યા અનુસાર 1960 માં ગુજરાત પાંચમી વખત સ્વતંત્ર રાજ્ય બન્યું હતું અને સૌપ્રથમ ગુજરાતની સ્થાપના ઈસવી સન 23 માં ક્ષત્રપ રાજવય કરી હતી મિત્રો આ પ્રાચીન ઇતિહાસ યાદ રાખજો 2000 વર્ષ જૂનો ઇતિહાસ કે સૌપ્રથમ ગુજરાતની સ્થાપના ઈસવી સન 23 માં ક્ષત્રપ રાજવય કરી હતી અને બીજી વખત ઈસવી સન 470 માં વલ્બીના મૈત્રકોએ અને વલ્બીના મૈત્રકો ભટાર્ક એમણે મિત્રો બીજી વખત ગુજરાતની સ્થાપના કરેલી ચોથી વાર ઈસવીસન ચૌદસો ને માં સુલતાન શાસન દરમિયાન ગુજરાત સ્વતંત્ર થયું હતું અને ગુજરાતનું વર્તમાન નામ સોલંકી કાળથી પડ્યું હતું ઈસવીસન આઠસો માં મિહિર ભોજના અભિલેખમાં ગુજરાતની ગુર્જરત્રા ભૂમિ એવો ઉલ્લેખ જોવા મળે છે અને પ્રાચીન કાળમાં આપણો દેશ આપણો જે પ્રદેશ છે તે લાટ પ્રદેશ તરીકે ઓળખાતો હતો આપણા જે પ્રાચીન ગ્રંથો છે એમાં ગુજરાતના પ્રદેશને લાટ પ્રદેશ તરીકે ઉલ્લેખવામાં આવ્યો છે ફરી એકવાર જોઈ લો અહીંથી કે સૌપ્રથમ ગુજરાતની સ્થાપના ઈસવીસન ત્રેવીસમાં ક્ષત્ર રાજાઓએ કરી બીજી વખત ઈસ્વીસન ચારસોને સિત્તેરમાં વલ્લભીના મૈત્રકોએ કરી હતી અને મૈત્રકોમાં એક હતો ભટ્ટાર્ક ઓકે ઈસવીસન નવસો માં સોલંકી રાજાઓએ ત્રીજી વખત સ્વતંત્ર ગુજરાત રાજ્ય સ્થાપ્યું ચોથી વાર ચૌદસો ને તેરમાં સુલતાન શાસન દરમિયાન ગુજરાત સ્વતંત્ર થયું અને ગુજરાતનું વર્તમાન નામ સોલંકી કાળથી પડ્યું હતું ઈસવીસન આઠસો માં મિહિર ભોજના અભિલેખમાં ગુજરાતની ગુર્જર ભૂમિ એવો ઉલ્લેખ જોવા મળે છે અને પ્રાચીન કાળમાં આપણો પ્રદેશ લાટ પ્રદેશ તરીકે ઓળખાતો હતો ધીમે ધીમે ગુર્જર નામના લોકો અહીં રહેવા આવતા ગુર્જર પ્રદેશ તરીકે ઓળખાવા લાગ્યો શું મિત્રો ગુર્જર તરીકે ઓળખાતા લોકો અહીં ગુજરાતમાં આવીને રહેવા લાગ્યા એટલે ગુર્જર પ્રદેશ એવું નામકરણ થયું અને ગુજરાત શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ ઈસવીસન બારસો ને તેંત્રીસમાં લખાયેલા આબુરાસ રાસ નામના પુસ્તકમાં જોવા મળે છે આ યાદ રાખજો આપણે ગુજરાતી છીએ તો આપણા ગુજરાતનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં જોવા મળે છે તો યાદ રાખજો ઈસવીસન બારસો ને તેંત્રીસમાં લખાયેલા આબુરાસ નામની સાહિત્ય કૃતિમાં આપણા ગુજરાત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ થયેલો છે અને દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઓગણીસસોને ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાઓને ભેગા કરી ત્રણ રાજ્યોની રચના કરી હતી અને આ ત્રણ રાજ્યોમાં એક તો સૌરાષ્ટ્ર રાજ્ય હતું અત્યારે ગુજરાત સાથે છે પરંતુ આ ત્રણ રાજ્યો કયા કયા હતા સૌરાષ્ટ્ર કચ્છ અને મુંબઈ હતા ઓગણીસોને છપ્પનના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા હતા અને તેને બૃહદ મુંબઈ રાજ્ય નામ અપાયું હતું ક્યારે ઓગણીસો ને છપ્પનમાં અને કયો કયો પ્રદેશ હતો એ યાદ રાખજો ઓગણીસો ને છપ્પનના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરી કચ્છ સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા હતા અને તેને બૃહદ મુંબઈ રાજ્ય નામ આપવામાં આવ્યું હતું અને આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો રહેતા હતા હવે તમે અહીંયા નકશામાં જુઓ કે આખે આખું આ ગુજરાત છે અને આ મહારાષ્ટ્ર અને અને આ આ એમાં જે ઉત્તર ભાગ ભાગ છે છે એ એ ગુજરાતી બોલતા બોલતા લોકો લોકો દક્ષિણ મરાઠી એટલે અહીં બૃહદ મુંબઈમાંથી બે નવા રાજ્યોનું સર્જન થયું ગુજરાતી બોલતા લોકોમાંથી ગુજરાત અને મરાઠી બોલતા લોકોમાંથી મહારાષ્ટ્ર રાજ્યની રચના થઈ મિત્રો તમારું ધ્યાન સ્ક્રીન ઉપર હોવું જોઈએ હો અને જ્યાં સુધી કરંટ અફેરનો વિડીયો પૂર્ણ ન થાય ને ત્યાં સુધી તમારું ધ્યાન અહીં હોવું જોઈએ

રવિશંકર મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ઈમેજમાં તમે જોઈ શકો છો રવિશંકર મહારાજ અને એમના વરદ હસ્તે આપણા ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે રવિશંકર મહારાજ માટે કેવા કેવા ઉપનામો વપરાયા છે જરા નીચે કમેન્ટ બોક્સમાં લખજો ઓકે ગુજરાત ભાષાના આધારે અલગ થનાર ભારતનું બીજું રાજ્ય હતું પ્રથમ આંધ્રપ્રદેશ ભાષાના આધારે અલગ થનારું પ્રથમ રાજ્ય હોય તો આંધ્રપ્રદેશ અને બીજું આપણું ગુજરાત ઓકે પહેલું રાજ્ય કયું હતું આંધ્રપ્રદેશ અને ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઉજવણી પણ કરવામાં આવે છે એકસો બત્રીસ સભ્યો સાથે ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી અત્યારે વિધાનસભા સીટોની સંખ્યા કેટલી છે એકસો છે પરંતુ જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે વિધાનસભાની સીટોની સંખ્યા હતી એકસો બત્રીસ અને રાજ્યની પહેલી વિધાનસભા અઢાર ઓગસ્ટ ઓગણીસો સાહીઠના ના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મળી હતી વિધાનસભાની બેઠક ક્યાં મળતી હતી સિવિલ હોસ્પિટલમાં મળી હતી ક્યારે અઢાર ઓગસ્ટ ઓગણીસો સાહીઠના ના રોજ અને પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કલ્યાણજીભાઈ મહેતા અને મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા હતા આ બંને મહાનુભાવોના નામ ખાસ યાદ રાખજો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા હતા તો કલ્યાણજીભાઈ મહેતા અને પ્રથમ મુખ્યમંત્રી કોણ ડોક્ટર જીવરાજ મહેતા ઇમેજમાં તમે જોઈ શકો છો અને ગુજરાતના પ્રથમ મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે યોજાયો હતો મિત્રો કેટલું પવિત્ર સ્થળ પસંદ કરવામાં આવ્યું કે જ્યાં મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો ક્યાં અમદાવાદના સાબરમતી આશ્રમ મુકામે ગુજરાતના પ્રથમ ગવર્નર મહેન્દી નવાજ જંગ હતા કોણ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેન્દી નવાજ જંગ અને મિત્રો જે તમારી સમક્ષ મેં માહિતી મૂકી જેમ કે ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ગુજરાતના પ્રથમ રાજ્યપાલ અને બીજી બાજુ આ ત્રણેય મહાનુભાવના નામ આપેલા હોય તો કૂટ સ્વરૂપે પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે અને જો આ માહિતી તમારા મગજમાં સંગ્રહાયેલી હોય તો તમે આરામથી જવાબ આપી શકો ગુજરાતની પહેલી રાજધાની કઈ હતી અમદાવાદ ઓગણીસો ને સિત્તેર માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી ઓગણીસો ને માં મિત્રો ગાંધીનગર આયોજન બદ્ધ રીતે સમગ્ર શહેર નિર્મિત થાય છે કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે તો તમને યાદ જ હશે તો ગાંધીનગર આપણી રાજધાની બને એ પહેલા આપણી રાજધાની હતી અમદાવાદ વર્ષ બે હજાર એકવીસમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતનો એકસઠમો સ્થાપના દિવસ કોવિડ નાઇન્ટીન રોગચાળાના કારણે ઘરે જ રહીને ઉજવવાની જાહેરાત કરી હતી તેમજ વિડીયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલ રીતે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગત વર્ષે વર્ચ્યુઅલ રીતે આ તહેવાર ઉજવાયો હતો કારણ કોરોના મહામારી વર્ષ બે હજાર બાવીસમાં ગુજરાતના બાસઠમાં સ્થાપના દિવસની ઉજવણી પાટણ જિલ્લામાં કરવામાં આવી હતી આ યાદ રાખવાનું છે મિત્રો

ભારતે બનાવ્યો ગિનીસ રેકોર્ડ શું ભારત દેશે એક સાથે અઠયોતેર હજારથી વધુ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો એક ગિનીસ બુક રેકોર્ડ નોંધાવ્યો છે ગિનીસ બુકમાં આ નવો રેકોર્ડ નોંધાઈ ગયો છે કેવો એક સાથે અઠ્યોતેર હજાર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા બિહારના ભોજપુર ખાતે યોજાયેલા વીર કુંવરસિંહ વિજયોત્સવ કાર્યક્રમમાં એક સાથે અઠ્યોતેર હજાર બસો વીસ રાષ્ટ્રધ્વજ ભરકાવીને ભારતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યો છે અને મિત્રો વીર કુંવરસિંહ વિજયોત્સવ કાર્યક્રમ તાજેતરમાં ક્યાં ઉજવાયો એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો બિહાર રાજ્ય અને તેના ભોજપુર મુકામે એક સાથે કેટલા અઠ્યોતેર હજાર બસો વીસ રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યા અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ ઘટનાને સ્થાન મળી ગયું આ ઐતિહાસિક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને નિહાળવા માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો જ્યારે પણ ઘટના બનતી હોય હોય છે કે બુકમાં ત્યારે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના જે નોંધનારા અધિકારીઓ હોય છે એ આવા સમયે ઉપસ્થિત રહેતા હોય છે અને પરફેક્ટ મિત્રો ગણના થયા પછી તેઓને આ રીતનું પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે તો ગૃહ મંત્રાલય અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી માટે ભારતના જગદીશપુર ભોજપુર બિહાર ખાતે સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી માટે સૌથી વધુ લોકોએ મિત્રો આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ ત્યાર પછી પૂર્ણ થાય એ પહેલા તો આ વિશ્વ વિક્રમ નોંધાઈ ચૂક્યો હતો આ અગાઉ પાકિસ્તાને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો જ્યારે લગભગ 18 વર્ષ પહેલા લાહોરમાં એક પ્રસંગે 56000 પાકિસ્તાનીઓએ પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો કેટલા 56000 પાકિસ્તાનીઓએ મિત્રો એક રેકોર્ડ બનાવ્યો હતો આજથી 18 વર્ષ પહેલા અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન મળ્યું હતું પરંતુ હવે ભારત દેશના નામે આ રેકોર્ડ થઈ ગયો 23 એપ્રિલ 1858 ના રોજ

કોઈ વ્યક્તિ લડનાર હોય તો કોણ હતું જરા નીચે કમેન્ટ બોક્સમાં લખજો ઓકે આગળ વાત કરીએ તો જ્યાં દરેક ગામમાં પુસ્તકાલય છે તેવો દેશનો પ્રથમ જિલ્લો જામતાડા બન્યો છે શું દરેક ગામમાં પુસ્તકાલય છે એવો દેશનો પ્રથમ જિલ્લો જામતાડા બન્યો છે અને જામતાડા કયા રાજ્યનો જિલ્લો છે ઝારખંડ રાજ્યનો ઝારખંડનો જામતાડા દેશનો એકમાત્ર એવો જિલ્લો બની ગયો છે જ્યાં ગ્રામ પંચાયતોમાં સામુદાયિક પુસ્તકાલયો છે સારી વાત છે આધુનિક ટેકનોલોજી અને બધા મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે એવા સંજોગોમાં પુસ્તકાલયને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે ક્યાં ઝારખંડના જામતાળા જિલ્લામાં આશરે આઠ લાખ ની વસ્તી ધરાવતા આ જિલ્લામાં છ બ્લોક હેઠળની કુલ એકસો ગ્રામ પંચાયતો આવેલી છે જિલ્લો નાનો કહી શકાય કારણ કે કુલ છ બ્લોક ધરાવતી એટલે કે છ જેટલા તાલુકા છે અને કુલ એકસો અઢાર ગ્રામ પંચાયતો આવેલી છે તેમાં આ પુસ્તકાલયો નિર્માણ પામ્યા છે તમે જોઈ શકો છો દરેક પંચાયતમાં સુસજ્જ આવેલી છે જે સવારે નવ વાગ્યા થી સાંજના પાંચ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ માટે ખુલ્લી રહે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાનો કેવો માહોલ બનતો હશે આ પુસ્તકાલયમાં સવારે નવ વાગ્યા થી સાંજના પાંચ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ માટે આ લાઇબ્રેરી ખુલ્લી રહે છે અને કેટલીક વાર આઈ અને આઈપીએસ અધિકારીઓ પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આ મુલાકાત લે છે તો અહીંથી હવે ક્લાસ કેડરના અધિકારીઓ તૈયાર થશે કારણ કે સરસ મજાનું ગ્રામ્ય કક્ષાએ પુસ્તકાલય બન્યું છે અને મિત્રો આ લાંબુ પરિણામ મળ્યો આઠ દસ વર્ષે આનું પરિણામ મળવાની શરૂઆત થાય તો આ પુસ્તકાલયો આપણા ગામમાં પણ હોવા જોઈએ તમારા ગામમાં પુસ્તકાલય છે કે નહીં નીચે કમેન્ટ બોક્સમાં લખજો ઓકે અથવા તો તમારા ગામમાં પુસ્તકાલય નથી તો તમે તૈયારી કેવી રીતે કરો છો ધીમે ધીમે ચંદ્રદીપ પંજાણિયા મેનજીયા ગોપાલપુર શહર શહરપુર ચંપાપુર અને જીલુઆ જેવી પંચાયતોમાં પુસ્તકાલયોની સ્થાપના કરવામાં આવી છે આ પુસ્તકાલયોને ચલાવવા માટે ગામ લોકોએ એક પ્રમુખ ખજાંચી અને ગ્રંથપાલને અંદરો અંદર ચૂંટ્યા હતા મિત્રો હવે આ પુસ્તકાલય તો બની ગયું પરંતુ હવે એનું મેનેજમેન્ટ પણ જરૂરી છે તો ગ્રામ્ય કક્ષાએ આ પુસ્તકાલય મેનેજમેન્ટ કરવા માટે શું કરવામાં આવ્યું એક તો પુસ્તકાલયના પ્રમુખ ચૂંટવામાં આવ્યા એક ખજાનચી એટલે કે જો કોઈ પુસ્તક ખોવાઈ જાય અથવા તો તેના સ્વરૂપે પૈસા લેવાના થાય તો ખજાનચી અને ત્યાર પછી પુસ્તકો લેવેચ માટે એક ગ્રંથપાલ પણ હોવો જોઈએ તો આ રીતે અંદરો અંદર આવા ત્રણ પદ નીમવામાં આવ્યા કયા રાજ્યમાં ઝારખંડમાં તો ઝારખંડના મુખ્યમંત્રી બોલે તો હેમંત સોરેન ઝારખંડના રાજ્યપાલ છે રમેશ બેસ અને ઝારખંડની રાજધાની છે રાંચી આગળ વાત કરીએ તો ઉત્તર પ્રદેશનો આગ્રા વેક્યુમ આધારિત ગટર સિસ્ટમ સ્થાપિત કરનારું પ્રથમ શહેર બન્યું છે ઉત્તર પ્રદેશનું આગ્રા વેક્યુમ આધારિત ગટર સિસ્ટમ સ્થાપિત કરનારું પ્રથમ શહેર બન્યું છે ઉત્તર પ્રદેશનો આગ્રા દેશનું પહેલું એવું શહેર બની ગયું છે જ્યાં વેક્યુમ આધારિત ગટર વ્યવસ્થા છે અને આ સિસ્ટમનો ઉપયોગ જાહેર સ્થળોએ કરવામાં આવશે મિત્રો આ વેક્યુમ એટલે શું તો કોઈ પણ પ્રેશર દાખલ કરી અને કચરો ધકેલવામાં આવે અથવા તો કચરો ખેંચી લેવામાં આવે વેક્યુમનો ઉપયોગ તો તમે જાણો જ છો જેમ કે કેટલાક વેક્યુમ ક્લીનરનો ઉપયોગ એ ઘરની ઓફિસો અથવા તો ઘરના અંદરના એવા વિભાગો એવા સ્થળ હોય છે કે જ્યાં આપણે કચરાની સફાઈ કરવી મુશ્કેલ હોય છે તો ત્યાં આવી રીતે વેક્યુમની મદદથી સફાઈ થતી હોય છે તો આવી રીતે વેક્યુમની મદદથી હવે આ ગટરના કચરાનો પણ નિકાલ થશે આગ્રા સ્માર્ટ સિટીના અધિકારીઓએ તાજમહેલ નજીક આવા બસો ચાલીસ મકાનોને વેક્યુમ સિસ્ટમ આધારિત ગટરો સાથે જોડ્યા છે અને જ્યાં પરંપરાગત ગટર વ્યવસ્થાનો ઉપયોગ કરી શકાતો નથી અને ગટર જોડાણના કામનો અંદાજિત ખર્ચ રૂપિયા એકસો કરોડ છે એટલે કે મિત્રો આ ગટર વ્યવસ્થા કોસ્ટલી ખરી હાલ આ ટેકનિકનો ઉપયોગ નીચાણવાળા વિસ્તારોમાં થઈ રહ્યો છે હવે વિચાર કરો કે મિત્રો નીચાણવાળો વિસ્તાર હોય એમાં ગટર વ્યવસ્થા હોય તો એમાં તો પાણી ભરાય જ રહેવાનું પરંતુ એની અંદરથી જે તમામ કચરો છે એ ખેંચવા માટે આ વેક્યુમનો ઉપયોગ થઈ રહ્યો છે નેધરલેન્ડની કંપની દ્વારા પાંચ વર્ષ સુધી મેન્ટેનન્સ અને પૂરી કાળજી રાખવામાં આવશે આ ગટરનું મેનેજમેન્ટ કરવા માટે મેન્ટેનન્સ કરવા માટે કોણ મદદરૂપ થશે નેધરલેન્ડની એક કંપની કેટલા વર્ષ સુધી મેન્ટેનન્સ કરી આપશે પાંચ વર્ષ સુધી અને પાંચ કરોડમાં બસો ચાલીસ મકાનોનું વેક્યુમ ગટર નેટવર્ક બનાવવામાં આવ્યું છે કેટલા પાંચ કરોડમાં બસો ચાલીસ જેટલા મકાનોનું વેક્યુમ ગટર નેટવર્ક બનાવવામાં આવ્યું છે અને તમામ સેલ ભૌગોલિક માહિતી પ્રણાલી એટલે કે જીઆઈએસ આધારિત સેન્સર થી સજ્જ છે જે ચેમ્બરના વિસ્તાર અને સમસ્યા સૂચવવામાં મદદ કરશે મિત્રો ગટરની અંદર પણ સેન્સર લગાવવામાં આવ્યા છે બોલો કે કોઈ પણ જગ્યાએ કચરો જામ થઈ જાય તો સેન્સરના આધારે ખબર પડી જાય કે કઈ જગ્યાએ કચરો જામ થઈ ગયો છે અને ઉત્તર પ્રદેશની રાજધાની બોલે તો લખનઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બોલે તો યોગી આદિત્યનાથ તાજેતરમાં ફરી એકવાર ચૂંટાયા અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આપણા ગુજરાતના આનંદીબેન પટેલ આગળ વાત કરીએ તો ઇન્ડિગો સ્વદેશી નેવિગેશન સિસ્ટમ ગગનનો ઉપયોગ કરનારી પ્રથમ એરલાઇન બની છે કે આ ઇન્ડિગો એરલાઇન એ સ્વદેશી નેવિગેશન સિસ્ટમ ગગનનો ઉપયોગ કરનારી પ્રથમ એરલાઇન બની ગઈ છે મિત્રો આ સ્વદેશી નેવિગેશન સિસ્ટમ એટલે શું તો મિત્રો જીપીએસ સિસ્ટમ તો તમે જાણો જ છો કે જેવી રીતે આપણે એક શહેરમાં ભૂલા ન પડીએ એ માટે જીપીએસ દ્વારા આપણે ટ્રેક કરી અને કોઈ પણ રસ્તાની માહિતી મેળવી શકીએ છીએ તો આપણા ભારત દેશે પણ એક આવી નેવિગેશન સિસ્ટમ વિકસાવી છે ગગન અને એનો ઉપયોગ કરનારી પ્રથમ એરલાઈન બની ગઈ છે ઇન્ડિગો ઇન્ડિગો સ્વદેશી નેવિગેશન સિસ્ટમ ગગનનો ઉપયોગ કરીને તેના વિમાનોને ઉતારનારી એશિયાની પ્રથમ એરલાઇન બની ગઈ છે અને ભારતીય નાગરિક ઉડ્ડયન માટે આ એક મોટી ઉપલબ્ધિ છે અને આત્મનિર્ભર ભારત તરફનું એક મજબૂત પગલું પણ છે એટલે મિત્રો જ્યારે દરિયો હોય કે અવકાશમાં કે આકાશમાં ઘૂમતા હોઈએ તો આ નેવિગેશન સિસ્ટમના આધારે તમે કઈ જગ્યાએ છો એ પરફેક્ટ લોકેશન મળતું હોય છે પરંતુ આપણી આ નેવિગેશન સિસ્ટમ છે તેનું નામ છે ગગન કારણ કે ભારત તેની એસ બી એસ સિસ્ટમનું નિર્માણ કરનાર યુનાઇટેડ સ્ટેટ્સ અને જાપાન પછી વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે જેણે આ પ્રકારની સિસ્ટમ વિકસાવી હોય કયા કયા ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે રાજસ્થાનના કિશનગઢ એરપોર્ટ પર લેન્ડ થયું હતું ઇમેજમાં તમે જોઈ શકો છો અને તેમાં જીપીએસ આસિસ્ટેન્ટ જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન જે મિત્રો ગગનનું પૂરું નામ છે ગગનનું પૂરું નામ જીપીએસ આ સ્ટેટ જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન તો ગગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જેને કેન્દ્ર સંચાલિત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈસરો દ્વારા સંયુક્તપણે વિકસાવવામાં આવ્યો છે મિત્રો આ ગગન સિસ્ટમ જે છે આ પ્રણાલી છે કોને ડેવલપ કરી છે તો યાદ રાખજો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને તેની સાથે સહાય કરી છે ઈસરોએ એ બંનેના સંયુક્ત પ્રયાસથી આ ગગન પ્રણાલી વિકસાવવામાં આવી અને વાત આવી ઇન્ડિગો ની તો ઇન્ડિગો ના સીઈઓ કોણ છે રોનો દત્તા ઇમેજ જોઈ શકો છો ઇન્ડિગો સ્થાપના ક્યારે થઈ 2006 માં ઇન્ડિગો નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ગુરુગ્રામ પરંતુ ગુરુગ્રામ કયા રાજ્યમાં આવશે જરા નીચે કમેન્ટ બોક્સ માં લખજો ઓકે આગળ વાત કરીએ તો એ બી પી એમ જે એ હેઠળ 100% ઘરો ને આવરી લેનાર સાંબા પહેલો જિલ્લો બન્યો છે સૌપ્રથમ તો એક પ્રશ્ન થાય કે એ બી પી એમ જે એ વાય એનું પૂરું નામ શું થાય છે તો અહીં વાંચો એ બી પી એમ જે વાય આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આ યોજના હેઠળ સો ટકા ઘરોને આવરી લેનાર સાંબા પહેલો જિલ્લો બન્યો છે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં જમ્મુ વિભાગનો સાંબા જિલ્લો ભારતનો પહેલો જિલ્લો બની ગયો છે કે જેણે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શું આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સો ટકા ઘરોને આવરી લીધા છે અને રાજ્યની આરોગ્ય એજન્સી દ્વારા અગિયાર એપ્રિલથી એકવીસ એપ્રિલ દરમિયાન જિલ્લાની તમામ કચેરીઓમાં હાથ ધરવામાં આવેલી વિશેષ નોંધણી ઝુંબેશ પૂર્ણ થયા બાદ જિલ્લાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી અને આ અભિયાનનો હેતુ જિલ્લાના એ બી જે એ આરોગ્ય યોજના હેઠળ તમામ પરિવારોને આવરી લેવાનો છે તો હવે મારે તમને એક નાનો એવડો પ્રશ્ન પૂછવો છે કે વિડીયોને પોઝ કરી દો અને એ બી પી જે એ પૂરું નામ બોલો જોઈએ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વેલ ડન અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સેહત યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે મિત્રો આરોગ્ય સાથે સંકળાયેલી વિશ્વની સૌથી મોટી વીમા યોજના છે અને જેને સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવે છે આયુષ્યમાન ભારત ગોલ્ડન કાર્ડ ધરાવતા લોકોને ભારતભરની તમામ સરકારી અને પેનલમાં સામેલ ખાનગી હોસ્પિટલોમાં રૂપિયા પાંચ લાખ સુધીની મફત સારવાર મળે છે તો આ પણ યાદ રાખી લો કે જે વ્યક્તિ પાસે મિત્રો આ પ્રકારનું હેલ્થ કાર્ડ છે તો આ હેલ્થ કાર્ડની મદદથી કેટલું વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે તો જે આયુષ્યમાન ભારત ગોલ્ડન કાર્ડ ધરાવે છે એવા લોકોને ભારતભરની તમામ સરકારી હોસ્પિટલો અને પેનલમાં સામેલ હોય એવી ખાનગી હોસ્પિટલોમાં રૂપિયા પાંચ લાખ સુધીની મફત સારવાર મળે છે અને જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાની વાત કરીને તો જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ કોણ છે જોઈ શકો છો મનોજ સિંહા જમ્મુ કાશ્મીર અમિત શાહે મિત્રો ઓફિશિયલ જાહેરાત કરી હતી કે હવે પછી લદ્દાખ અને જમ્મુ કાશ્મીર આપણા બે સ્વતંત્ર કેન્દ્ર શાસિત પ્રદેશો આગળ વાત કરીએ તો માઇગ્રેશન ટ્રેકિંગ સિસ્ટમ એપ્લિકેશન વિકસાવનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું છે શું આ માઇગ્રેશન ટ્રેકિંગ સિસ્ટમ એપ્લિકેશન વિકસાવનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું છે મહારાષ્ટ્ર ભારતનો પહેલો એવો રાજ્ય બન્યું છે કે જેણે વ્યક્તિગત યુનિક આઈડેન્ટિફિકેશન નંબર દ્વારા સ્થળાંતરિત કામદારોની હિલચાલ પર નજર રાખવા માટે વેબસાઇટ આધારિત માઇગ્રેશન ટ્રેકિંગ સિસ્ટમ એપ્લિકેશન વિકસાવી છે એટલે કે મિત્રો કોઈ પણ કામદાર કામ માટે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે તો આ કામદાર અત્યારે ક્યાં કામ કરી રહ્યા છે એ ટ્રેક કરવા માટે થઈને મહારાષ્ટ્ર રાજ્યએ એક સિસ્ટમ વિકસાવી છે એમટીએસ પ્રોજેક્ટનો ઉદ્દેશ સ્થળાંતરિત લાભાર્થીઓ જેમ કે અઢાર વર્ષથી ઓછી વયના બાળકો સ્તનપાન કરાવતી માતાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ ગર્ભવતી મહિલાઓ માટે સંકલિત બાળ વિકાસ સેવાઓની સાતત્યતા સુનિશ્ચિત કરવાનો છે એટલે કે મિત્રો કોઈ પરિવાર એ જો સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જાય છે તો એમને કેટલીક આરોગ્યલક્ષી સુવિધાઓ આપવી હોય તો એમને ક્યાં ટ્રેક કરવા તો આ ટ્રેકિંગ સિસ્ટમની મદદથી તેઓ ક્યાં છે એમને કયા નાના બાળકો છે એમને કયો રસીનો ડોઝ આપવાનો બાકી છે એ સુનિશ્ચિત કરી શકાય અને સ્થળાંતરિત કામદારોને તેમના પરિવારો માટે સંકલિત બાળ વિકાસ સેવાઓની પોર્ટેબિલિટી સુનિશ્ચિત કરવા માટે ટ્રેક કરવામાં આવશે એટલે કે મિત્રો જ્યાં પણ આ કામદારો જશે ત્યાં તેમને આ જે સુવિધાઓ છે એ આપવામાં આવશે કારણ કે ટ્રેક કરી શકાય છે એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબરની મદદથી અને જ્યાં સુધી તેઓ રાજ્યની અંદર અથવા તો બહારના તેમના ગંતવ્ય જિલ્લાઓમાંથી તેમના વતન પરત ન આવે ત્યાં સુધી મિત્રો તેમને ટ્રેક કરવામાં આવશે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ એ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત એક યોજના છે જેનો અમલ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે તેને વર્ષ 1975 માં લોન્ચ કરવામાં આવી હતી આપણે વાત કરી મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બોલે તો ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી અને મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ આગળ વાત કરીએ તો વિજાવળી પાસે એક મહત્વનો સમાચાર એ પણ મહારાષ્ટ્ર સાથે સંલગ્ન કે મહારાષ્ટ્ર મંત્રીમંડળે મહારાષ્ટ્ર જીન બેંક પ્રોજેક્ટને મંજૂરી આપી છે કોણે મહારાષ્ટ્ર મંત્રીમંડળે મહારાષ્ટ્ર જીન બેંક પ્રોજેક્ટને મંજૂરી આપી છે મહારાષ્ટ્ર કેબિનેટે મહારાષ્ટ્ર જીન બેંક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે ભારતમાં આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે સમજીએ શું આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય રાજ્યની અંદર આનુવંશિક સંસાધનોનું સંરક્ષણ પૂરું પાડવાનો છે જે આનુવંશિક સંસાધનો છે એને સંરક્ષણ પૂરું પાડવાનો છે આ યોજનાનો હેતુ જેમાં દરિયાઈ જીવોની વિવિધતા સ્થાનિક પાકના મધમાખીઓના પ્રકારો અને પ્રાણીઓની વિવિધતાનો સમાવેશ થાય છે અને આગામી પાંચ વર્ષમાં સાત કેન્દ્રિત ક્ષેત્રો પર એકસો બોતેર ઓગણચા કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરવામાં આવશે અને મહારાષ્ટ્ર જીન બેંક પ્રોજેક્ટ સાત ક્ષેત્રો થીમ ઉપર કામ કરશે એ સાત ક્ષેત્રો કે થીમ જોઈ લઈએ તો એક છે દરિયાઈ જૈવ બીજી છે સ્થાનિક પાક અથવા તો બિયારણની જાતો ત્રીજી છે દેશી પશુઓની જાતિઓ ચોથી છે પીવાલાયક પાણીની જૈવ વિવિધતા અથવા તો તાજા પાણીની જૈવ વિવિધતા પાંચમી છે ગોચર કે ઘાસના મેદાનો ગુલમ લેન્ડ્સ અને પ્રાણીઓની ચરાણની જમીન જેમાં ઘાસનું મેદાન પણ આવે સ્ક્રબલેન્ડ અને પ્રાણીઓની ચરતી જમીનની જૈવ વિવિધતાની જૈવ વિવિધતા

ભારતીય સેનાના ઉપપ્રમુખ બન્યા છે ઇમેજમાં તમે જોઈ શકો છો ખાસ તો એમનો નામ યાદ રાખવાનો છે બી એસ રાજુ અને તેઓ કયા હોદ્દા ઉપર આવ્યા છે ભારતીય સેનાના ઉપપ્રમુખ બન્યા છે લેફ્ટનન્ટ જનરલ બગ્ગાવલ્લી સોમશેખર રાજુને નામ થોડું અઘરું છે બગ્ગાવલ્લી સોમશેખર રાજુ એટલે કે બી એસ રાજુને આર્મી સ્ટાફના નવા ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓએ પહેલી મે બે હજાર બાવીસના રોજ કાર્યભાર સંભાળ્યો હતો પંદરમી ડિસેમ્બર ઓગણીસો ચોર્યાશી ના રોજ જાટ રેજિમેન્ટ માં તેઓ કમિશનર એટલે કે સામેલ થયા હતા અને તેમને ઉત્તર યુદ્ધ સેવા મેડલ અતિ વિશિષ્ટ સેવા મેડલ અને યુદ્ધ સેવા મેડલ પણ એનાયત કરવામાં આવ્યા છે આગળ વાત કરીએ તો સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સ બે હજાર બાવીસ આયોજન કરવામાં આવ્યું હતું કઈ સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સ બે હજાર બાવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકના બેંગલુરુમાં આ સેમિકોન ઇન્ડિયા બે હજાર બાવીસ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું અને આ કોન્ફરન્સ ત્રણ દિવસની છે ઇન્ડિયા સેમી કન્ડક્ટર મિશન દ્વારા ઇન્ડસ્ટ્રી એસોસિએશનોની ભાગીદારીમાં આયોજિત કરવામાં આવ્યું હતું મિત્રો આ ત્રણ દિવસીય કોન્ફરન્સનું આયોજન થયું તેમાં ઇન્ડિયા સેમી કન્ડક્ટર મિશન દ્વારા ઇન્ડસ્ટ્રી એસોસિએશનોની ભાગીદારીમાં આયોજિત કરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ્ય શું હતો ભારતના સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ ને મજબૂત કરવાનો અને ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન એ ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન માં એક સ્વતંત્ર બિઝનેસ ડિવિઝન છે અને આ હેઠળ કુલ નાણાકીય ખર્ચ ₹76000 કરોડ છે આગળ વાત કરીએ તો વિનય મોહન ક્વાત્રાએ ભારતના નવા વિદેશ સચિવ તરીકેનો કાર્ય કાર્યભાર સંભાળી લીધો છે ઇમેજમાં તમે જોઈ શકો છો ભારતના નવા વિદેશ સચિવ કોણ બન્યા છે વિનય મોહન ક્વાત્રા શ્રી વિનય મોહન ક્વાત્રા ઓગણીસો ને અઠ્યાશીની બેંચના ભારતીય વિદેશ સેવા એટલે કે ઇન્ડિયન ફોરેન સર્વિસ અધિકારી રહી ચૂક્યા છે અને તેઓ નિવૃત્ત હર્ષવર્ધન શ્રૃંખલાનું સ્થાન લેશે મિત્રો યાદ રાખજો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે આ પદાધિકારી વિશે કે અત્યારે ભારતના નવા વિદેશ સચિવ કોણ બન્યા છે તો વિનય મોહન ક્વાત્રા અને તેમણે કોનું સ્થાન લીધું છે હર્ષવર્ધન શૃંગલાનું સ્થાન લીધું છે અને મિત્રો આઈએફએસ અધિકારી હોય ને તો સામાન્ય રીતે તેને એક તો ભારતની તો આવડતી જ હોવી જોઈએ પરંતુ સાથે સાથે જે પણ દેશના તેઓ રાજદૂત બને છે તો એ દેશની એમને કેટલીક માહિતી હોવી જોઈએ અથવા તો એ દેશની ભાષા પણ આવડતી હોવી જોઈએ ઓકે જેમ કે આપણા ભારત દેશના કોઈ રાજદૂત જર્મનીમાં છે તો તેમને જર્મન ભાષા પણ આવડતી હોવી જોઈએ શ્રી વિનય મોહન પાત્રા વિદેશ સચિવનો હોદ્દો સંભાળતા પહેલા નેપાળમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા હતા અને શ્રી વિનય મોહન ક્વાત્રાએ બત્રીસ વર્ષથી વધુ સમય માટે રાજદ્વારી તરીકે સેવા આપી છે તેઓ ઓક્ટોબર બે હજાર પંદરથી ઓક્ટોબર બે હજાર સત્તરની વચ્ચે બે વર્ષ સુધી વડાપ્રધાન કાર્યાલય વડાપ્રધાન કાર્યાલયને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ પણ કહી શકાય તો આ વડાપ્રધાન કાર્યાલયમાં સંયુક્ત સચિવના પદ ઉપર પણ તેઓ રહી ચૂક્યા છે અને શ્રી વિનય મોહન પાત્રા ભારતના પડોશી દેશો તેમજ અને યુરોપ સાથેના વ્યવહારમાં તેમની વિસ્તૃત કુશળતા માટે જાણીતા છે અને મિત્રો શ્રી વિનય મોહન ક્વાત્રા વિશે આ અગાઉ પણ વાત કરી હતી કે જ્યારે તેઓ નવા વિદેશ સચિવ બનવાના હતા તેમની જાહેરાત થઈ હતી ત્યારે પણ આપણે આ વાત કરેલી અને તેમણે એવા સમયે વિદેશ સચિવનું પદ સંભાળ્યું છે જ્યારે ભારત યુક્રેન સંઘર્ષ શ્રીલંકામાં ગંભીર આર્થિક કટોકટી અને અફઘાનિસ્તાનની સ્થિતિ અને ઇન્ડો પેસેફિકમાં વિકાસ સહિત વિવિધ ભૂ રાજકીય વિકાસ સાથે કામ કરી રહ્યું છે મિત્રો અત્યારની વૈશ્વિક પરિસ્થિતિ અહીં દર્શાવવામાં આવી છે કે વિદેશ સચિવનું તેમણે પદ સંભાળ્યું છે એ દરમિયાન આજુબાજુ શું પરિસ્થિતિ ચાલી રહી છે જુઓ એક તો યુક્રેન સંઘર્ષ ચાલુ છે કોની સાથે રૂસ દેશ સાથે શ્રીલંકામાં ગંભીર આર્થિક કટોકટી ઊભી થઈ છે અફઘાનિસ્તાનની સ્થિતિ તો આપણને ખબર જ છે કે શાસન કોના હાથમાં જતું રહ્યું છે ઇન્ડો પેસિફિકમાં વિકાસ સહિત વિવિધ ભૂ રાજકીય વિકાસ સાથે કામ કરી રહ્યું છે એવી સ્થિતિમાં તેમણે વિદેશ સચિવનું પદ સંભાળ્યું છે આગળ વાત કરીએ તો તાજેતરમાં નીતિશ કુમારે બિહારના પૂર્ણિયા ખાતે દેશના પ્રથમ ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે નીતિશ કુમાર બોલે તો વર્તમાન સમયના બિહારના મુખ્યમંત્રી અને તેમણે પૂર્ણિયા ખાતે દેશના પ્રથમ ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું બિહાર પૂર્ણિયા જિલ્લામાં બિહારના મુખ્યમંત્રી એવા શ્રી નીતિશ કુમારે ભારતના પ્રથમ ઇથેનોલ પ્લાન્ટનું કર્યું છે તમે જોઈ શકો છો બટન દબાવી રહ્યા છે ઉદઘાટન કરી રહ્યા છે અને આ પ્લાન્ટની સ્થાપના ઈસ્ટર્ન ઇન્ડિયા બાયોફ્યુઅલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એકસો પાંચ કરોડના ખર્ચે કરવામાં આવી છે અને બિહારમાં વર્ષ બે હજાર એકવીસના પહેલા ભાગમાં ઇથેનોલ ઉત્પાદન પ્રોત્સાહક નીતિ સાથે શરૂ કરવામાં આવ્યું હતું આના પહેલાં પણ બિહારે આ ઇથેનોલ ઉત્પાદન માટે એક નવી નીતિ લાગુ કરી છે અને તે દેશનો પ્રથમ અનાજ આધારિત ઇથેનોલ પ્લાન્ટ છે અનાજ આધારિત ઇથેનોલ પ્લાન્ટ છે દેશનો પહેલો ત્યાં પૂર્ણિયા જિલ્લામાં સ્થાપિત કરવામાં આવ્યો છે અને બિહારના મુખ્યમંત્રી બોલે તો નીતિશકુમાર ઇમેજમાં તમે જોઈ શકો છો બિહારના રાજ્યપાલ છે ફાગુ ચૌહાણ અને બિહારની રાજધાની છે પટના આગળ વાત કરીએ તો હાઇલાઇટમાં છે છત્તીસગઢ રાજ્ય તાજેતરમાં છત્તીસગઢે મુખ્યમંત્રી મિતાન યોજના શરૂ કરી છે કોણે મિતાન યોજના શરૂ કરનારું રાજ્ય કયું એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો છત્તીસગઢ રાજ્ય છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી ભૂપેશ બઘેલે મુખ્યમંત્રી મિતાન યોજના શરૂ કરી છે અને કોઈ પણ યોજના શરૂ કરવામાં આવે તો એના લાભાર્થીઓ કોણ છે એમાં શું લાભ થાય છે એ સમજવું રહ્યું જુઓ આ યોજના હેઠળ છત્તીસગઢના રહેવાસીઓ તેમના ઘરે લગભગ એકસો જાહેર સેવાઓનો લાભ લઈ શકશે પોતાના ઘરે છત્તીસગઢની એકસો જાહેર સેવાઓનો લાભ લઈ શકાશે આ યોજના હેઠળ લોકો સેવા માટે ટોલ ફ્રી નંબર વન ફોર ફાઇવ ફોર ફાઇવ પર મિતાનનો સંપર્ક કરી શકે છે અહીં વાંચી શકો છો કે મિતાન હમર સરકાર હમર દ્વાર મિતાન કોલ સેન્ટર કે ટોલ ફ્રી નંબર Four five four five का माननीय मुख्यमंत्री जी द्वारा शुभारंभ शुभारंभ एक मई रविवार को इसका किया गया। तो मित्रों शब्द हमर हमर अमारी सरकार छे, ए अमारा द्वार द्वारी अमरा घटली जाहिर सेवाओ ना लाभ अभी लाइ सकी योजना नु नाम शुभ मितान योजना અને રહેવાસીઓના જરૂરી દસ્તાવેજો મિતાન દ્વારા તેમના ઘરેથી એકત્રિત કરવામાં આવશે અને જે પ્રમાણપત્રોને સ્કેન કરશે અને પ્રમાણપત્રો અથવા સેવાઓ આપવા માટેની કાર્યવાહી શરૂ કરશે એટલે કે ઘેર બેઠા બેઠા તમારે એપ્લિકેશન કરવાની છે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સ્કેનિંગ પ્રક્રિયા કરી અને ફોર્મ સબમિટ કરી દેવાનું એટલે ઘેર કાગળઓ આવતું રહેશે આવકનો દાખલો હોય જાતિનું પ્રમાણપત્ર હોય એક્સ ઝેડ સો જેટલી જાહેર સેવાઓનો લાભ ઘર બેઠા મેળવી શકશે મિતાન યોજના અંતર્ગત કોણ આ છત્તીસગઢના રહેવાસીઓ આપણા ગુજરાતની વાત નથી કરતો એક વખત સંબંધિત વિભાગ પ્રમાણપત્ર બહાર પાડે પછી તેને નિયમિત સમય મર્યાદામાં સીલબંધ પરવીડિયામાં મિતાન દ્વારા નાગરિકના દરવાજે પહોંચાડવામાં આવશે વાહ ભય વાહ આપણા ગુજરાતમાં આવું શરૂ થાય તો કેવું સારું સાચી વાત ને વાત કરી છત્તીસગઢની છત્તીસગઢના મુખ્યમંત્રી બોલે તો ભૂપેશ બઘેલ રાજ્યપાલ છે અનસુઈયા ઉકે અને છત્તીસગઢની રાજધાની છે રાયપુર આગળ વાત કરીએ તો પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રાંત ભારતીય નૌકા દળને સોંપવામાં આવ્યું છે ઇમેજમાં તમે જોઈ શકો છો એક તો નામ યાદ રાખવાનું છે આઈએનએસ વિક્રાંત છે શું પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ છે આપણે વિમાન વાહક જહાજ પ્રથમ વખત બનાવ્યો છે સ્વદેશી છે મેક ઇન ઇન્ડિયા ભારતના પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રાંતે ઓગસ્ટમાં કાફલામાં જોડાતા પહેલા ઊંડા સમુદ્રમાં જટિલ કવાયત માટે પરીક્ષણ શરૂ તો કેટલાક ટ્રાયલ લેવામાં આવતા હોય છે અને એ ટ્રાયલમાં સક્સેસ જાય ત્યાર પછી જ તે તેનું જલાવતરણ કરવામાં આવતું હોય છે ચાલીસ હજાર ટનના આ વિમાન વાહક જહાજે ગયા વર્ષે ઓગસ્ટમાં તેની પ્રથમ પાંચ દિવસની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી પ્રથમ ટ્રાયલ ગત ઓગસ્ટમાં લેવામાં આવ્યું હતું તે ભારતમાં બનનારું સૌથી મોટું અને સૌથી જટિલ યુદ્ધ જહાજ છે જોઈ શકો છો અને આ યુદ્ધ જહાજનું નિર્માણ આશરે હજાર કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે કેટલા હજાર ત્રેવીસ હજાર કરોડના ખર્ચે ત્રેવીસ પછી ત્રણ મીંડા લગાવી દો આટલા હજાર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને યુદ્ધ જહાજમાં મેઘ ઓગણત્રીસ કે ફાઇટર જેટ કામો એકત્રીસ હેલિકોપ્ટર અને એમ એસ સિક્સટી આર મલ્ટી રોલ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે એટલે કે મિત્રો અહીં જે નામ લખ્યા એ તમામનું અહીં ઉતરાણ પણ કરી શકાશે અને મિત્રો તેનું ચઢાણ પણ કરી શકાશે આઈએનએસ વિક્રાંત બસો ને મીટર લાંબો છે અને બાસઠ મીટર પહોળું છે લંબાઈ કેટલી છે બસો ને મીટર અને પહોળાઈ કેટલી છે બાસઠ મીટર યાદ રહી જાય તેવું છે બાસઠ બાસઠ અહીંયા બે ઓકે તેમજ તેનું નિર્માણ બે હજાર નવથી ચાલી રહ્યું હતું બે હજાર નવથી નિર્માણ ચાલી રહ્યું હતું અત્યારે બે હજાર બાવીસ વિચાર કરો દસ ને ત્રણ તેર વર્ષ જેટલો સમય લાગ્યો અને આ વિમાન વાહક જહાજ કોચીન શિપયાર્ડ લિમિટેડે બનાવ્યું છે ક્યાં મિત્રો કેરળમાં જે કોચીન શિપયાર્ડ લિમિટેડ આવેલું છે ત્યાં આ જહાજ નિર્માણ પામ્યું આઈએનએસ વિક્રમાદિત્ય હાલમાં ભારતનું એકમાત્ર વિમાન વાહક જહાજ છે આગળ વાત કરીએ તો તાજેતરમાં મિયા કા બડા રેલવે સ્ટેશનનું નામ બદલીને મહેશનગર હોલ્ટ કરવામાં આવ્યું છે હમણાં હમણાં ઘણા બધા રેલવે સ્ટેશનોના નામ બદલાયા છે એમાં મિયાકા વાડા હાલ્ટા આવું કંઈક નામ હતું હવે બદલીને કરાયું છે મહેશનગર હોલ્ટા રાજસ્થાનના બાડમેર જિલ્લાના બલોત્રા વિસ્તારમાં આવેલા મિયાકા બડા રેલવે સ્ટેશનનું નામ બદલીને મહેશનગર હોલ્ટા કરવામાં આવ્યું છે યાદ રાખજો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં ચર્ચામાં રહેલ મિયાકા બડા રેલવે સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે તો મિયાકા બડા આ રેલવે સ્ટેશન રાજસ્થાન રાજ્યમાં આવશે હવે નામ થઈ ગયું છે મહેશનગર નગર હોલ્ટા બે હજાર અઢારમાં રાજસ્થાન સરકારે ગામનું નામ મિયાકા બડાથી બદલીને મહેશનગર કરવાની માંગ કરી હતી ગામનું નામ બદલાયું પરિણામ સ્વરૂપે હવે તેનું રેલવે સ્ટેશનનું નામ પણ બદલાઈ ગયું ગામનું નામ બદલવા પર સ્ટેશનનું નામ બદલવાની દરખાસ્ત રેલવે મંત્રાલયને મોકલવામાં આવી હતી અને યોગ્ય કાર્યવાહીને અનુસરીને બે હજાર એકવીસમાં રેલવે સ્ટેશનનું નામ મિયાકા બડાથી મહેશનગર હોલ કરવામાં આવ્યું હતું વાત કરી રાજસ્થાનની તો રાજસ્થાનના મુખ્યમંત્રી બોલે તો અશોક ગેહલોત રાજ્યપાલ છે કલરાજ મિશ્ર અને રાજધાની છે પિંક સિટી બોલે તો જયપુર આગળ વાત કરીએ તો ઈસરો હાઇલાઇટમાં છે ઈસરો ડિસેમ્બર બે ચોવીસ સુધીમાં શુક્ર મિશન લોન્ચ કરશે આપણો મિત્રો ઈસરોનો મહત્વનો ટાર્ગેટ શુક્ર મિશન લોન્ચ કરવાના છીએ ક્યારે ડિસેંબર 2024 સુધીમાં ઇસ્રોના ચેરમેન એસ સોમનાથે જણાવ્યું હતું કે શુક્ર ગ્રહની સપાટીની નીચે શું છે તેનો અભ્યાસ કરવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇસરો શુક્રની કક્ષામાં એક અવકાશયાન મોકલશે ઇસરો ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ઓર્બિટલ મેનોવર્સલ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે જ્યારે પૃથ્વી અને શુક્ર એક સાથે આવવાના છે

આપણે શુક્ર ઉપર પહોંચી શકીએ તો આ આ રીતે યોજના બનાવી છે કે જો પ્રક્ષેપણ થાય તો તેને ઓછા સમયમાં ઓછા પ્રોપેલન્ટનો ઉપયોગ કરીને શુક્રની ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરી શકાય છે અને આ મિશનનો હેતુ શુક્ર ગ્રહના વાતાવરણનો અભ્યાસ કરવાનો છે જેની પ્રકૃતિ ઝેરી અને ક્ષયકારક છે મિત્રો આજે શુક્ર ગ્રહ છે એની પ્રકૃતિ ઝેરી અને ક્ષયકારક છે કારણ કે સલ્ફ્યુરિક એસિડના વાદળો ગ્રહને સંપૂર્ણપણે આવરી લે છે હવે સલ્ફ્યુરિક એસિડના વાદળો આ ગ્રહને સંપૂર્ણપણે આવરી લે અને એની અંદર આપણું યાન જાય તો સલ્ફ્યુરિક એસિડ આપણે મિત્રો અમુક અમુક જે એસિડનો ઉપયોગ કરીએ છીએ આપણે સંડાસ બાથરૂમ સાફ કરવા માટે તો એવી રીતે આ સલ્ફ્યુરિક એસિડના વાદળો આવેલા છે તો એની સામે આપણે આ જે મિશન મોકલવા જઈ રહ્યા છીએ તેને રક્ષણ તો મળવું જોઈએ ને વાત કરીએ ઈસરોની ઈસરોના ચેરમેન કોણ છે એસ સોમનાથ ઈસરોની સ્થાપના છે પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણસિત્તેર ના રોજ અને ઈસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે બેંગલુરુ મુકામે આવેલું છે આગળ વાત કરીએ તો તાજેતરમાં તે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા પાંચ એપ્રિલ થી ત્રીસ એપ્રિલ બે સુધી ઓપરેશન એલર્ટ યોજવામાં આવ્યું હતું કોના દ્વારા રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા તાજેતરમાં તે ઓપરેશન એલર્ટ શરૂ કરાયું છે શરૂ કરવામાં આવ્યું હતું ત્રીસ એપ્રિલ સુધી પૂરું થઈ ગયું છે ઓપરેશન એલર્ટ હેઠળ આ પ્રયાસ પાંચ એપ્રિલ થી ત્રીસ એપ્રિલ બે હજાર બાવીસ સુધીમાં શરૂ કરવામાં આવ્યો હતો જેમાં ચુમ્માલીસ લાખ રૂપિયાથી વધુની કિંમતના તમાકુ ઉત્પાદકો જપ્ત કરવામાં આવ્યા હતા વિચાર કરો કે રેલવે સ્ટેશને જેવા ઉતરો અને તમે જો મિત્રો તમાકુના વ્યસની હોવ તમારા ખિસ્સાની અંદર જો એકાદી તમાકુની પડી હોય જૂનો હોય તો લઈ લેવામાં આવે છે ચોમાલીસ લાખ રૂપિયા થી વધુ ની કિંમત ના તમાકુ ઉત્પાદનો ત્યાં જપ્ત કરવા માં આવ્યા અને ચૌદ લોકો ની ધરપકડ કરવામાં આવી હતી રેલવે પ્રોટેક્શન ફોર્સ ના ડાયરેક્ટર જનરલ કોણ છે સંજય ચંદાર અને રેલવે પ્રોટેક્શન ફોર્સ ની સ્થાપના ક્યારે થઈ સત્યાવીસ જુલાઈ અઢારસો બોતેર ના રોજ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ નું મુખ્ય મથક નવી દિલ્હી મુકામે આવેલું છે અને મિત્રો આ સમાચાર વાંચીને મને તો ખૂબ જ આનંદ થયો કારણ કે ઘણા મિત્રો તમાકુના વ્યસની હોય છે હવે આવા વ્યક્તિઓને જ્યારે પકડવામાં આવ્યા તો ચુમ્માલીસ લાખ રૂપિયાથી વધુની કિંમતના તમાકુ ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા આગળ વાત કરીએ તો તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે જેલમાં બંધ કેદીઓ માટે જીવલા યોજના હેઠળ પર્સનલ લોન આપવાનો નિર્ણય કર્યો છે લ્યો કેદીઓ માટે થઈને એક લોન શરૂ કરી છે જીવલા યોજના મહારાષ્ટ્રને વિવિધ જેલોમાં સજા કાપી રહેલા કેદીઓ માટે મહારાષ્ટ્ર જેલ વિભાગ દ્વારા જીવલા નામની લોન યોજના શરૂ કરવામાં આવી છે મરાઠીમાં જીવલાનો અર્થ શું થાય છે સ્નેહ એવો થાય છે હો મિત્રો આપણે અહીંયા કોકનું નામ જીવાભાઈ હોય ને તો જીવલો જીવલો કરતા હોઈએ તો આ જીવલા યોજના શરૂ થાય છે પરંતુ મરાઠીમાં તેનો અર્થ થાય છે સ્નેહ જીવલા નામની લોન યોજના મુખ્યત્વે એ કેદીઓ માટે છે જેઓ ત્રણ વર્ષથી વધુની જેલની સજા ભોગવી રહ્યા છે જેમણે ત્રણ વર્ષથી વધારે જેલની સજા પડી હોય ને એમને આ જીવલા યોજનાનો લાભ મળશે ભગવાન કરી નથી લેવો આ યોજનાનો લાભ ઓકે આ યોજનાના પ્રારંભિક તબક્કામાં પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે અને આના પર લાગુ વ્યાજ દર સાત છે અને બેંક દ્વારા મળનારા વ્યાજમાંથી એક ટકા રકમ બેંક દ્વારા પ્રિઝનર્સ વેલફેર ફંડમાં આપવામાં આવશે શું જે કેદીઓ છે એના માટે પણ એક વેલફેર ફંડની સ્થાપના કરવામાં આવી છે એક રકમ એમાં જશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બોલે તો ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી અને રાજધાની બોલે તો મુંબઈ આગળ વાત કરીએ તો ઓડિશા રાજ્ય હાઈલાઇટમાં ઓડિશા ભારતનો પ્રથમ આદિ જાતિ આરોગ્ય નિરીક્ષણ સ્થાપિત કરશે જેનું નામ અપાયું છે ટ્રાય હોબ એસટી અને એસસી વિકાસ વિભાગે ભુવનેશ્વરના રીજનલ મેડિકલ રિસર્ચ સેન્ટર સાથે ઓડિશામાં આદિવાસી સ્વાસ્થ્યમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે આદિજાતિ આરોગ્ય નિરીક્ષણ સ્થાપવા માટે એક સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે અને જે ઓડિશામાં આદિજાતિના સ્વાસ્થ્યમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે દેશમાં પ્રથમ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી કોણ છે ડોક્ટર ભારતી પ્રવીણ પવાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી કોણ છે શ્રી વિરેન્દ્ર કુમાર તો આ બંને મંત્રીઓના નામ ખાસ યાદ રાખજો અને વાત કરી ઓડિશાની તો ઓડિશાના મુખ્યમંત્રી બોલે તો નવીન પટનાયક ઓડિશાના રાજ્યપાલ છે ગણેશીલાલ અને ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર હૈદરાબાદમાં ભારતના પ્રથમ અનોખા પ્રકારના ફ્લો કેમેસ્ટ્રી ટેકનોલોજી હબની સ્થાપના કરવામાં આવી તેલંગણા સરકારે ઉદ્યોગના ભાગીદારો સાથે મળીને ડોક્ટર રેડ્ડીઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લાઈફ સાયન્સીસ ખાતે ફ્લો કેમેસ્ટ્રી ટેકનોલોજી હબ શરૂ કર્યું છે ઇમેજમાં તમે જોઈ રહ્યા છો રિબન કાપી રહ્યા છે અને આ હબનું ઉદ્ઘાટન ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પ્રિન્સિપલ સેક્રેટરી જયેશ રંજને ફ્લો ફ્લો ટેકનોલોજી વિવિધ પ્રકારના કેમિકલ ટૂલ્સ છે અને જે વ્યવહારુ તાલીમ પૂરી પાડે છે અને વૈજ્ઞાનિક ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપે છે ક્યાં શરૂ કરાયું છે તેલંગણાના હૈદરાબાદ મુકામે તો તેલંગણાના મુખ્યમંત્રી બોલે તો કે ચંદ્રશેખર રાવ તેલંગણાના રાજ્યપાલ છે તમિલીસાઈ સૌંદરરાજન અને તેલંગાણાની રાજધાની બોલે તો હૈદરાબાદ આગળ વાત કરીએ તો નીરજ ચોપડા હાઇલાઇટમાં કારણ નીરજ ચોપડાના વતનમાં હરિયાણા સરકાર સ્ટેડિયમ બનાવશે અહીં જોઈ શકો છો નીરજ ચોપડાને અને ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતની જીતીને આપણા ભારત દેશનો સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા એવા નીરજ ચોપરાના મૂળ ગામ પાણીપતમાં સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી છે નીરજ ચોપરાના ગામમાં આ સ્ટેડિયમ દસ કરોડ રૂપિયાના ખર્ચે બનશે અને ગત વર્ષે ચોપરા ઓલમ્પિક ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌ ભારતીય બન્યા હતા હરિયાણા સરકાર દ્વારા ચાર જૂનથી તેર જૂન દરમિયાન ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર બાવીસ નું આયોજન કરવામાં આવી રહ્યું છે હરિયાણા સરકાર દ્વારા ચાર જૂનથી તેર જૂન બે બાવીસ દરમિયાન ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે નું આયોજન કરવામાં આવશે અને હરિયાણા રમતગમતનું કેન્દ્ર બની ગયું છે અને રાજ્યના રમતવીરોએ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત કાર્યક્રમોમાં પ્રતિષ્ઠા મેળવી છે અને મિત્રો એક બાજુ હરિયાણા અને પંજાબ રાજ્ય જોઈ લ્યો અને બીજી બાજુ સમગ્ર દેશના તમામ રાજ્યો લઈ લ્યો તો આ બંને રાજ્યોમાંથી આપણને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ વધારે મળશે પંજાબ અને હરિયાણામાંથી હરિયાણા તેના ખેલાડીઓને સૌથી વધુ ઇનામની રકમ પણ આપી રહ્યું છે અને હરિયાણાના મુખ્યમંત્રી બોલે તો મનોહરલાલ ખટ્ટાર હરિયાણાના રાજ્યપાલ બંડારૂ દત્તાત્રે હરિયાણાની રાજધાની છે ચંડીગઢ હવે આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો તાજેતરમાં વર્લ્ડ કોમેડી હ્યુમર ડે બે હજાર બાવીસ ઉજવવામાં આવ્યો હતો લોકોને હસાવવા અને આસપાસના લોકોને હસાવવા માટે દર વર્ષે મે મહિનાના પહેલા રવિવારે વર્લ્ડ કોમેડી ડે ઉજવવામાં આવે છે ક્યારે દર વર્ષે મે મહિનાના પહેલા રવિવારે વર્લ્ડ કોમેડી ડે ઉજવવામાં આવે છે અને આ વર્ષે આ દિવસ પહેલી મે ના રોજ ઉજવવામાં આવ્યો હતો તો પહેલી મે એટલે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ અને સાથે સાથે વર્લ્ડ કોમેડી ડે પણ આ વર્ષે હતો હવે મારે તમને એક રીઝનિંગનો પ્રશ્ન પૂછવો છે કે જો પહેલી મે બે હજાર બાવીસના રોજ રવિવાર હોય તો પહેલી મે બે હજાર ત્રેવીસના રોજ કયો વાર હશે નીચે કમેન્ટ બોક્સમાં લખજો હાસ્ય મગજમાં કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે અને શરીર પર હકારાત્મક અસર કરે છે તેવું વૈજ્ઞાનિક રીતે જોવા મળ્યું છે શું મિત્રો જે હાસ્ય છે એ મગજમાં ક્વોર્ટિસોલનું સ્તર ઘટાડે છે અને શરીર પર હકારાત્મક અસર કરે છે તેવું વૈજ્ઞાનિક રીતે જોવા મળ્યું છે અને મૂળને સુધારવા અથવા તો વિચારને યોગ્ય દિશામાં લઈ જવામાં હાસ્ય ખૂબ જ મહત્વનું છે અને વિશ્વ હાસ્ય દિવસનો ઇતિહાસ જોવા જઈએ તો ઓગણીસો અઠ્ઠાણુંમાં મુંબઈમાં પ્રથમ વખત વર્લ્ડ કોમેડી ડેની ઉજવણી કરવામાં આવી હતી લે આ તો ભારતની દેણ છે કે વર્લ્ડ કોમેડી ડે એની સૌ પ્રથમ વખત ઉજવણી ઓગણીસો ને અઠ્ઠાણુંમાં મુંબઈમાં કરવામાં આવી હતી અને તેનો શ્રેય લાફ્ટર યોગા ના સ્થાપક ડૉક્ટર મદન કટારિયાને જાય છે શું લાફ્ટર યોગા ના સ્થાપક ડૉક્ટર મદન કટારિયાએ આ મહત્વના દિવસની ઉજવણીની શરૂઆત કરેલી અને પહેલી મેના રોજ વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે પહેલી મે લેબર ડે એટલે કે વિશ્વ શ્રમિક દિવસ પણ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ દર વર્ષે પહેલી મે ના રોજ વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે મજૂરના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા અને તેમની સિદ્ધિઓને ચિહ્નિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસનો હેતુ સમગ્ર વિશ્વમાં આર્થિક અને સામાજિક અધિકારો પ્રાપ્ત કરવામાં કામદારોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવાનો છે આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસના ઇતિહાસની વાત કરીએ તો તેની શરૂઆત અઢારસો ને છ્યાસીમાં થઈ હતી જ્યારે પહેલી મેના રોજ યુનાઇટેડ સ્ટેટ્સમાં લોકોએ કામનો સમયગાળો દરરોજ વધુમાં વધુ આઠ કલાક નક્કી કરવા માટે હડતાલ શરૂ કરી હતી અને મિત્રો પરિણામ સ્વરૂપે પહેલી મે એ આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ તરીકે ઉજવાય છે અને ત્યારબાદ તરત જ ચાર મેના રોજ શિકાગોના હેમાર કેટ સ્ક્વેર ઓફ શિકાગોમાં બોમ વિસ્ફોટ થયો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા અને કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના સંબંધમાં સોશિયાલિસ્ટ ઓલ નેશનલ ઓર્ગેનાઇઝેશને પહેલી મેને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું આ દિવસ શા માટે ઉજવાય છે એની પાછળનો ઇતિહાસ મેં તમને કહ્યું અને આ દિવસને કારણે સમગ્ર વિશ્વમાં શ્રમ કલ્યાણનો પણ પ્રોત્સાહન આપવામાં આવે છે શ્રમ કલ્યાણ મિત્રો કોઈ પણ આ તો ઠીક છે ભારતમાં અમુક નાનું કામ કરનારા લોકો હોય ને તો એને મિત્રો આમ સુગની દ્રષ્ટિએ જુએ કે આવું હલકું કામ કરવાથી મિત્રો બૂટ પોલિશ કરનારા લોકો હોય ને તો કોઈ વીઆઈપી વ્યક્તિ હોય ને તો બૂટ પોલિશ કરવા માટે બૂટ તો આપી દે છે પરંતુ એનાથી દૂર એવી દ્રષ્ટિથી જોતો હોય જાણે કે એનો મજૂર રાખેલો હોય જ્યારે વિદેશમાં આવું નથી વિદેશનો વ્યક્તિ કોઈ પણ બુટ પોલીસ વાળો વ્યક્તિ હોય તો એની બાજુમાં બેસીને આવું છે એટલા માટે શ્રમિકોની આપણે કદર કરવી જોઈએ અને ભારતમાં મજૂર દિવસના ઇતિહાસની વાત કરીએ તો ભારતમાં પ્રથમ કામદાર દિવસ અથવા તો મે દિવસ પહેલી મે ઓગણીસો ના રોજ મજૂર કિસાન પાર્ટી ઓફ હિન્દુસ્તાન દ્વારા મદ્રાસ જે હવે ચેન્નાઈ તરીકે મદ્રાસ ઓળખાય છે ત્યાં ઉજવવામાં આવ્યો હતો અને ભારતમાં પ્રથમ વખત કામદાર દિવસના પ્રતિક તરીકે લાલ ધ્વજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હિન્દીમાં મજૂર દિવસને કામદાર દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ મરાઠીમાં કામદાર દિવસ અને તમિલમાં ઉજાઈ પાર્લર નાલ તરીકે ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ તો બીજો એક મહત્વનો દિવસ વર્લ્ડ ટ્યુના ડે બીજી મેના રોજ ઉજવાય છે અને ટ્યુના એક માછલીનું માછલીનું નામ છે વિશ્વ ટ્યુના દિવસ દર વર્ષે 22 મેના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે આ દિવસની સ્થાપના યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ટ્યુના માછલીના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે થઈને આ દિવસની ઉજવણી કરવામાં આવી છે ટ્યુના મનુષ્ય માટે ખોરાકનો મહત્વનો સ્ત્રોત પણ છે કારણ કે ટ્યુના માછલીમાં ઓમેગા થ્રી વિટામિન બી 12 પ્રોટીન અને અન્ય ખનીજો પણ ઘણા વધારે માત્રામાં હોય છે એટલે કે આ માછલી આરોગ્યની દૃષ્ટિએ હેલ્થકારી હોઈ શકે છે પરંતુ આપણા ભારત દેશમાં ઘણા બધા રાજ્યો એવા છે કે જે દરિયાકાંઠે આવેલા છે તો તેનો મુખ્ય ખોરાક ભાત અને માછલા હોઈ શકે છે પરંતુ કેટલાક રાજ્યો એવા પણ છે જ્યાં શાકાહારી છે ત્યાં માછલી નથી ખાવામાં આવતી પરંતુ આ માછલી આપણને જે દરિયાઈ જીવસૃષ્ટિ મળી છે એના પરિણામે આપણે અનાજની અછત પણ કદાચ ઓછી પડતી હશે વર્ષ બે હજાર સોળમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ટ્યુના માછલીના સંરક્ષણના મહત્ત્વ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે બીજી મેને વિશ્વ ટ્યુના દિવસ તરીકે જાહેર કર્યો અને વર્ષોથી વધુ પડતી માછીમારી અને ગેરકાયદેસર માછીમારીને કારણે ટ્યુના માછલીઓની વસ્તીમાં સત્તાણું ટકાનો ઘટાડો થયો છે એટલે કે તેનું હવે જીવન સંકટમાં મુકાઈ ગયું છે અને તેથી ટ્યુનાને લુપ્ત થવાથી બચાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘે ખાસ દિવસ તરીકે એટલે કે ટ્યુનાનું જતન કરવા માટે થઈને લોકોને અપીલ કરી હતી આગળ વાત કરીએ તો બ્રાઝિલના લેન્ડસ્કેપ ગાર્ડન સિટીઓ બેરલા માર્ક્સનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદીમાં સમાવેશ થયો છે ઇમેજમાં તમે જોઈ શકો છો થોડું નામ અઘરું છે એક તો યાદ રાખવાનું છે કે બ્રાઝિલમાં આવેલું છે લેન્ડસ્કેપ ગાર્ડન સિટીઓ બેરલા માર્કસનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળી ગયું છે બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં આવેલા લેન્ડસ્કેપ ગાર્ડનને યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સીટીઓ બર્લ માર્ક્સસ સ્થળને સમાવેશ કરવામાં આવ્યો છે સ્થાન મળ્યું છે અને આ ઉદ્યાનમાં 3500 થી વધુ વનસ્પતિ પ્રજાતિઓ છે અને જે મૂળરૂપે રિયો પ્રજાતિ છે તેને વનસ્પતિ અને લેન્ડસ્કેપ પ્રયોગો માટેની પ્રયોગશાળા પણ માનવામાં આવે છે ઈમેજમાં તમે જોઈ શકો છો અદ્ભુત દ્રશ્ય છે આ સ્થળનું નામ બ્રાઝિલના લેન્ડસ્કેપ આર્કિટેક્ટર બર્લો માર્ક્સના નામ ઉપરથી નામ આપવામાં આવ્યું છે અને જેના પાર્કસ અને ગાર્ડનની ડિઝાઇનને તેમણે જગ વિખ્યાત બનાવ્યા હતા મિત્રો કોઈ પણ ગાર્ડન હોય એની ડિઝાઇન પણ લોકોને આકર્ષતી હોય છે અને વાત કરી બ્રાઝિલની તો બ્રાઝિલના રાષ્ટ્રપતિ છે જયર બોલ્સોનારો બ્રાઝિલની રાજધાની છે બ્રાઝિલિયા અને બ્રાઝિલનું ચરણી નાનું છે બ્રાઝિલિયન રિયલ ઓકે આગળ વાત કરીએ તો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ બે હજાર બાવીસમાં ભારત એકસો પચાસમાં ક્રમે છે તાજેતરમાં જાહેર કરાયો એમાં ભારત કયા રેન્ક ઉપર છે એકસો પચાસમાં ક્રમે તાજેતરમાં રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ એ વીસમાં વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ બે હજાર બાવીસ બહાર પાડ્યો મિત્રો આ રિપોર્ટ કોણ બહાર પાડે છે રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે અને જે એકસો એંશી દેશો અને પ્રદેશોમાં પત્રકારત્વની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે એકસો એંશી દેશોમાં ભારત એકસો પચાસમાં ક્રમે અને આ સૂચકાંક સમાચાર અને માહિતીની અરાજકતાની વિનાશક અસરો પર પ્રકાશ પાડે છે આ ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ ગયા વર્ષના એકસો બેત્તાલીસમાં સ્થાનથી એકસો ને પચાસમાં સ્થાને આવી ગયું છે મતલબ કે પત્રકારો ઉપર કદાચ અત્યાચારો વધ્યા છે એકસો બેતાલીસમાંથી આપણે પીછે હટ થઈને ગયા છીએ એકસો પચાસમાં સ્થાને નેપાળને ની બાદ કરતા ભારતના પાડોશી દેશોની રેન્કિંગમાં પણ ઇન્ડેક્સ સાથે ઘટાડો થયો છે નેપાળ વૈશ્વિક રેન્કિંગમાં ત્રીસ પોઈન્ટના સુધારા સાથે સ્થાને પહોંચી ગયું છે જ્યારે પાકિસ્તાન એકસો સત્તાવનમાં શ્રીલંકા એકસો છેતાલીસમાં બાંગ્લાદેશ એકસો બાસઠમાં અને મ્યાનમાર એકસો છોતેર માં ક્રમે છે આ ભારત દેશના પડોશી દેશો પરંતુ આપણે યાદ રાખીશું આપણું ઇન્ડિયા છે એ એકસો ને પચાસમાં રેન્ક ઉપર છે નોર્વે પ્રથમ ક્રમે છે ડેન્માર્ક દ્વિતીય ક્રમે સ્વીડન ત્રીજા ક્રમે એસ્ટોનિયા ચોથા ક્રમે અને ફિનલેન્ડ પાંચમા સ્થાને છે જ્યારે ઉત્તર કોરિયા એકસો દેશો અને પ્રદેશોની યાદીમાં છેલ્લા ક્રમે રહ્યું છે કોણ ઉત્તર કોરિયા એ છેલ્લા ક્રમે છે એનો મતલબ એમ થયો કે ત્યાં પ્રેસને સ્વતંત્રતા છે નહીં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ દર વર્ષે ત્રીજી મે ના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે યાદ રાખજો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે દર વર્ષે ક્યારે ઉજવાય છે ત્રીજી મે ના રોજ અને આ દિવસે જીવ ગુમાવનારા પત્રકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને આ વર્ષના વર્લ્ડ પ્રેસ ડેની થીમ જર્નાલિઝમ અંડર ડિજિટલ સીજ એ થીમ સાથે આ વર્ષનો વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવાયો અને તે ડિજિટલ સાયબર ક્રાઈમ અને સોશિયલ મીડિયા પત્રકારો અને મીડિયા અધિકારીઓ પરના હુમલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડેના ઇતિહાસની વાત કરીએ તો 1993 માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ત્રીજી મેને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કર્યો 1991 માં એકાણુંમાં યુનેસ્કોના છવ્વીસમી સામાન્ય પરિષદ સત્રમાં કરવામાં આવેલી ભલામણના પગલે આ જાહેરાત કરવામાં આવી હતી ઓગણીસો એકાણું ના વિન્ડ હોક ડેક્લેરેશનના પરિણામે આ દિવસની જાહેરાત કરવામાં આવી અને વિન્ડ હોક ડેક્લેરેશન એ આફ્રિકન પત્રકારો દ્વારા પ્રેસની સ્વતંત્રતા વિશે આપવામાં આવેલું એક નિવેદન છે આયર વાત આગળ વાત કરીએ તો તાજેતરમાં ટાઈમ્સ હાયર એજ્યુકેશન શો ટાઈમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેન્કિંગ બે હજાર બાવીસમાં ભારત ચોથું સ્થાન મેળવે છે આ બીજો એક ઇન્ડેક્સ આવ્યો ટાઇમ્સ હાયર એજ્યુકેશન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે ઇમ્પેક્ટ રેન્કિંગ બે હજાર બાવીસ ભારત ચોથા ક્રમે તાજેતરમાં ટાઇમ્સ હાયર એજ્યુકેશને તેની ઇમ્પેક્ટ રેન્કિંગ્સ બે હજાર બાવીસની આવૃત્તિ જાહેર કરી છે અને ભારતની આઠ યુનિવર્સિટીઓ વિશ્વની ટોચની ત્રણસો યુનિવર્સિટીઓમાં સામેલ છે શું આપણા ભારત દેશની આઠ યુનિવર્સિટીઓ વિશ્વની ટોપ ત્રણસો યુનિવર્સિટીમાં સામેલ છે વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયામાં આવેલી છે જે આ રેન્કિંગમાં ટોચ ઉપર ત્યારબાદ અનુક્રમે એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી અમેરિકામાં આવેલી છે વેસ્ટર્ન યુનિવર્સિટી કેનેડામાં આવેલી છે અને આ વર્ષે આ રેન્કિંગમાં એકસો દસ દેશોની રેકોર્ડ એક હજાર પાંચસો ચોવીસ સંસ્થાઓએ ભાગ લીધો હતો અને ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ ઓવરઓલ રેન્કિંગમાં વૈશ્વિક સ્તરે ટોચનું સ્થાન મેળવ્યું છે આગળ વાત કરીએ તો ભારત આ રેન્કિંગમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતો સંયુક્તપણે ચોથો દેશ જેમાં કુલ ચોસઠ યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો તાજેતરમાં એફ એ ઓ તેનું ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ફોરેસ્ટ પ્રકાશન બહાર પાડ્યું છે ઇમેજમાં તમે જોઈ શકો છો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન યુનાઇટેડ નેશન્સની એક એજન્સી તેના દ્વારા ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ફોરેસ્ટ નામનું એક પ્રકાશન બહાર પાડવામાં આવ્યું છે વિશ્વના જંગલો અને જમીનના ઉપયોગ અંગે ગ્લાસ્ગો નેતાઓની ઘોષણા અને હરિયાળી પુનઃ પ્રાપ્તિ અને આબોહવા પરિવર્તન અને જૈવવિવિધતા હાંસલ કરવાના એકસો ચાલીસ દેશોના વચનોની પૃષ્ઠભૂમિમાં પર્યાવરણીય જોખમોને સંબોધવા માટે ત્રણ વન માર્ગોના મહત્વની તપાસ કરવામાં આવી છે જેમ કે નુકસાન બે હજાર ત્રીસ સુધીમાં જંગલના નુકસાનને દૂર કરો તેમજ પુનઃસ્થાપન અને ટકા ઉત્પાદન અને વપરાશને સમર્થન આપો અને FAO એના મહાનિર્દેશક કોણ છે ક્યુ ડોંગ યુ ઇમેજમાં જોઈ શકો છો FAO નું મુખ્ય મથક ઇટલીના રોમ મુકામે આવેલું છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના 16 ઓક્ટોબર 1945 ના રોજ થઈ હતી અને હવે વાત કરીએ ખેલ જગતની તો કેરળે પશ્ચિમ બંગાળને હરાવીને સાતમો સંતોષ ટ્રોફી ટાઇટલ જીત્યું છે કોણે કેરળ રાજ્યએ પશ્ચિમ બંગાળને હરાવીને આ સાતમી સંતોષ ટ્રોફીનું ટાઇટલ જીત્યું કેરળના મલપ્પુરમના મોંજેરી સ્ટેડિયમમાં ત્યાં કેરળના મલપ્પુરમના મા માંજેરી સ્ટેડિયમમાં પૂરી થયેલી પંચોતેરમી સંતોષ ટ્રોફી બે હજાર બાવીસમાં કેરલે પેનલ્ટી શૂટઆઉટમાં પાંચ ચારથી પશ્ચિમ બંગાળને હરાવીને આ જીત મેળવી છે અને કેરળની ઘર આંગણે રમાનારી સંતોષ ટ્રોફી ટુર્નામેન્ટમાં આ તેની ત્રીજી જીત છે આ પહેલાં તેમણે ઓગણીસો તોંતેર ચોમોતેર અને ઓગણીસો બાણું તાણુંમાં કોચીમાં બે આવૃત્તિઓ જીતી હતી અને કેરળના કેપ્ટન જીજો જોસેફને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે અને અન્ય પારિતોષિક વિજેતાઓના નામ જોઈએ તો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જીજો જોસેફ નવ ગોલ સાથે ટોપ સ્કોરર જેસિન ટીકે ઓકે ખેલ જગતમાં આગળ વાત કરીએ તો રોની ઓ સુલિવાન બે હજાર બાવીસ વર્લ્ડ સ્નુકર ચેમ્પિયનશિપ વિજેતા બન્યો છે ઇમેજમાં તમે જોઈ શકો છો રોની ઓ સુલિવાન કયા દેશનો છે ઇંગ્લેન્ડ દેશનો છે અને તેને સોળ એપ્રિલથી બે મે હજાર બાવીસ દરમિયાન ઇંગ્લેન્ડના યોજાયેલી ફાઇનલમાં જુડ ટ્રમ્પ તે પણ ઇંગ્લેન્ડ દેશનો એ જુડ ટ્રમ્પને હરાવીને બે હજાર બાવીસની વર્લ્ડ સ્નોકર ચેમ્પિયનશીપ જીતી લીધી છે આ ટુર્નામેન્ટનું આયોજન વર્લ્ડ સ્નોકર ટુર દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્પોર્ટ્સ કંપની બેટ ફ્રેડ દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યું હતું કુલ ઇનામી રકમ મિત્રો ત્રેવીસ લાખ પંચાણું હજાર યુરો છે અને વિજેતાને પાંચ લાખ યુરોનો હિસ્સો મળે છે ઓ સુલિવાન ઉંમર કેટલી છે વર્ષનો છે ઓ ઓ ક્રુસિબલ ઇતિહાસમાં સૌથી મોટી ઉંમરનો વિશ્વ ચેમ્પિયન બન્યો છે અને આ વર્ષે રોની ઓ સુલિવાન સાતમું વર્લ્ડ સ્નોકર ચેમ્પિયનશીપ ટાઇટલ હતું આગળ વાત કરીએ ખેલ જગતમાં તો જૈન યુનિવર્સિટી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ બે હજાર એકવીસમાં વિજેતા બની છે જૈન ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ બે હજાર એકવીસની બીજી આવૃત્તિમાં વીસ ગોલ્ડ સાત સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સાથે આ ગેમ્સની વિજેતા બની છે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીએ સત્તર ગોલ્ડ સાથે બીજો અને પંજાબ યુનિવર્સિટીએ પંદર ગોલ્ડ મેડલ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે શિવા શ્રીધર અગિયાર ગોલ્ડ જીતીને સ્ટાર સ્વીમર તરીકે ઉભરી આવ્યો છે અને ખેલો ઇન્ડિયા યુથ ગેમનો સમાપન સમારોહ બેંગલુરુના શ્રી કાંતિ રવા આઉટડોર સ્ટેડિયમ ખાતે યોજાયો હતો અને વીરા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર એકવીસનો માસ્કોટ હતો શું વીરા અને ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની બીજી આવૃત્તિમાં બસો દસ યુનિવર્સિટીના ત્રણ હજાર નવસો વિદ્યાર્થીઓએ કુલ વીસ રમતો રમી હતી અને તેમાં ભાગ લીધો હતો આ રમતોએ રાષ્ટ્રીય રમતોના ઇતિહાસમાં પ્રથમ વખત યોગાસન અને મલખંભ જેવી સ્વદેશી રમતગમત સ્પર્ધાઓને સ્થાન આપ્યું હતું અને અહીં આપણે ખેલ જગત સાથે આ મેગા લેક્ચરને પૂર્ણ કરીએ છીએ મેગા લેક્ચરનો આ કન્સેપ્ટ તમને કેવો લાગ્યો જરા નીચે કમેન્ટ બોક્સમાં લખજો અને હા મિત્રો હવે ડેઈલી કરંટ અફેર નહીં આવે હવે વીકલી તમને મેગા લેક્ચર મળતો રહેશે અને ડેઈલી કરંટ અફેર નહીં આવે એ માટે એજ્યુ સફર ટીમ વતી ક્ષમા ચાવું છું મારે તમને પહેલાં જાણ કરવી જોઈતી હતી પરંતુ હવે અમે ટીમે ડિસિઝન લઈ લીધું છે પરંતુ હા એજ્યુ સફર પ્રો નામની અમારી જે મોબાઈલ એપ્લિકેશન છે એના ઉપર ટેક્સ્ટ ફાઇલ ડેલી અપડેટ કરવામાં આવે છે એ તમે વાંચી શકો છો ત્યાં ક્વિઝ પણ રમી શકો છો તો તમે એજ્યુ સફર પ્રો નામની મોબાઈલ એપ્લિકેશન ઇન્સ્ટોલ નથી કરી તો કરી લેજો જેથી કરીને ડેલી કરંટ અફેર તમે વાંચી શકો વિડીયો પૂર્ણ કરીએ ફરી મળીશું આવતા વિષે આપનો દિવસ શુભ રહે આપનું અઠવાડિયું શુભ રહે એ માટે સર્વને શુભકામના જય હિન્દ જય ભારત